सेंटीमीटर छे, कैपिटल आर बराबर आपणे લખશું 10 સેન્ટીમીટર। હવે ઈ ગોળાની સપાટી ઉપર કોઈ વિદ્યુતભાર છે વિતરિત થયેલો છે, સમજો ઈ ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર રહેલો છે, ઈ આપણને ખબર નથી એનું મૂલ્ય કેટલું છે, પણ મિત્રો એક વસ્તુ આપણને આ ખબર પડે કે વિદ્યુતભાર ધન હશે ઋણ, સમજો બરાબર। ઈ કઈ રીતે તમને અંદર રકમમાં એવું કીધું છે કે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે, 20 સેન્ટીમીટર અંતર તમે વિચારો એટલે બિંદુ ગોળાથી બહાર તરફનું થાય, તો આપણી જે બુકની એક થિયરી છે કે ગોળાકાર કવચના લીધે અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો આ જે દાખલો તમે ભણતા હોય ત્યારે ખાસ કરીને થિયરી છે બુકની વાંચી જવાની, છેલ્લી લાસ્ટ થિયરી છે, તો એની આપણે અત્યારે ચર્ચા નહીં કરી। આપણે સિમ્પલ કે આ જે બિંદુ છે એ ગોળાની સપાટીની ગોળાની બહારનું બિંદુ કહેવાય। હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે આટલું આપેલું છે -1.5 × 10³, સિમ્પલ આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, નેગેટિવ। નેગેટિવ છે એનો મતલબ એવો છે અહીંયા વિદ્યુત ભાર છે ધન નહીં હોય, એ વિદ્યુત ભાર કેવો હશે ઋણ। અને માની લો કે જો આ નેગેટિવ ન લખેલા હોય તો પણ અંદર એક વાક્ય લખેલું છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યા વર્તી અંદર તરફ છે, એટલે કે આ દિશામાં, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ત્યારે જ હોય જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય, જો એ ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યા વર્તી બહાર તરફ જાય, આ રીતે। એવી કન્ડિશનમાં અહીંયા તમને ધન આપેલા હોય, ખબર પડે છે કે નહીં, અને એ કન્ડિશનમાં અહીંયા ધન વિદ્યુત ભાર હોય, આપણી જે રકમ છે એ પ્રમાણે આ નેગેટિવ છે એટલે આના ઉપર ઋણ વિદ્યુત ભાર રહેલો હશે, ક્યુ એ કેટલો છે આપણને ખબર નથી, અને એ દાખલો છે એ આપણે ગણવાનો। તો અહીંયા આપણે વિચારો કે કયા ફોર્મ્યુલા છે એનો ઉપયોગ થાય, તો મેં હમણાં જ કીધું છે થિયરી છે કે ગોળાકાર જે કવચ છે એની બહારનું આપણે બિંદુ છે એની વાત કરી, તો ત્યાં આપણે જે ફોર્મ્યુલા મેળવ્યું હતું કે ગોળાની બહારની બહારના બિંદુ માટે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ઈ વિદ્યુત ક્ષેત્ર છે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેવું હોય, KQ/r² અહીં r તમને આપેલા છે, સ્મોલ r એટલે કેન્દ્રથી બિંદુ કે કેટલા અંતરે છે, r બરાબર 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થશે મિત્રો। વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય તમને આપેલું છે, આપણે મેળવવાનું શું છે, તો કે વિદ્યુત ભાર, એ અગાઉ જ કહી દીધું વિદ્યુત ભાર કેવો હશે ઋણ, એટલે આપણે જયારે છેલ્લે આન્સર લખી ત્યારે આપણે એક વસ્તુ લખશું કે આ વિદ્યુત ભાર છે ઋણ છે, તો અત્યારે આપણે ફક્ત આમાં જયારે વેલ્યુ પુટઅપ કરવાની થાય ત્યારે ફક્ત એના મૂલ્યને જ ધ્યાનમાં લેશું, જેમ કે જો આ વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું, તો કે 1.5, અહીં આપણે માઇનસ નથી લખતા, સમજ, કે ની કિંમત કેટલી, તો કે 9 × 10⁻⁹, આ ક્યુ છે આપણે મેળવવાના છે, ગોળાની સપાટી ઉપર કયો વિદ્યુત ભાર હશે તો આ ક્યુ છે એ આપણે મેળવવાના છે, છેદમાં આર ની કિંમત કેટલી, તો કે 0.2, 0.2 એનો પાછો સ્ક્વેર થશે, તો આપણે ક્યુ છે એને કરતા બનાવ્યું બરાબર, આ સામે મલ્ટીપ્લાય થઈ જાય, એટલે 1.5 × 10³⁻⁰ × 0.2² એના છેદમાં આ 9 × 10⁹ થશે। હજી આગળ સાદુરૂપ આપશું આપણે, 1.5 એટલે 3² થશે, અને આ રીતે આપણે લખી શકીએ × 10³⁰ × 0.2² છેદમાં 9 × 10⁹, તો મિત્રો આનો તમે સમગ્ર કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જે આન્સર આવશે 6.67 × 10⁻⁹ કુલમ, સિમ્પલ, તો આના ઉપરથી આપણે લખી શકીએ ક્યુ બરાબર 6.67 નેનો કુલમ, આ આપણો આન્સર થશે, પણ હમણાં આપણે કીધું એમ કે છેલ્લે તમારે એક વાક્ય લખવું પડે કે આ જે ક્યુ વિદ્યુત ભાર છે ઋણ હશે, આનું મૂલ્ય આટલું 6.67 × 10⁻⁹ કુલમ અથવા તો 6.67
नैनो कूलम पर अहीं आपणे लखशुं कि घोड़ा पर कुल विद्युत भार ए ऋण छे अने ऋण छे एटला माटे अहीं विद्युत क्षेत्र छे त्रिज्या वर्गी अंदर तरफ मानी लो आज रकम में तमने एवं के आया एक बिंदु छे ई 5 सेंटीमीटर अंतर रहेलू छे तो त्या विद्युत भार नु मूल्य केटलू समझो बराबर तो सिंपल कि हूँ अहीं 5 सेंटीमीटर अंतर बिंदु विचारो एटले गोळानी अंदर थी वात तो गोळाकार जे सपाटी छे एना अंदरना विस्तारमां कोई विद्युत भार नथी तो एनी साथे संकळायेल फ्लक्स केवुं थाय शून्य तो त्यां कोई विद्युत क्षेत्र होतुं नथी घोड़ा पर नो विद्युत भार केटलो अने घोड़ा नी सपाटी माथी बहार जतु कुल विद्युत फ्लक्स नु मूल्य केटलुं तो अहीं तमने एक गोळाकार सपाटी आपेल छे एनो व्यास आपेलो छे तमने डी बराबर 2.4 मीटर तो व्यास से एना ऊपर थी आपने त्रिज्या मळे एनो आपणे आप करना की 1.2 मीटर बीजी वस्तु के विद्युत भार नी पृष्ठ घनता आपेली छे सिग्मा सिग्मा बराबर आपेलू छे 80 माइक्रो कूलम प्रति मीटर स्क्वेर तो गोळा पर नो कुल विद्युत भार छे आपणे मेळवानो छे तो अहींया आपणो जे सूत्र छे के सिग्मा इज इक्वल टू गोळानी पृष्ठ विद्युत भार घनता विद्युत भार नी पृष्ठ घनता विद्युत भार नी पृष्ठ घनता सिग्मा इज इक्वल टू क्यू अपोन ए थाय ए एटले शुं तो के आ जे गोळो छे एनुं क्षेत्रफळ आगळ क्यू आपणे मेळवाना छे तो सिग्मा इनटू ए थशे આમાં આપણે વેલ્યુ પુટ અપ કરી નાખી સિગ્માની કિંમત છે 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર તો અહીં થશે 80 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત માઇક્રો છે ને એટલા ઇન ક્ષેત્રફળ ગોળાનું ક્ષેત્રફળ એટલે શું તો કે 4 પાઈ r સ્ક્વેર r ની કિંમત કેટલી 1.2 તો અહીં લખશું આપણે 80 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ઇનટુ 4 પાઈ आर स्क्वेर तो आर नी कीमत थाय 1.2 एनो स्क्वेर तो आनो आपणे जे कैलक्युलेशन करशुं तो आपणो जे आंसर छे ई आंसर आवशे 1.45 आनो तमे कैलक्युलेशन करो तो आंसर आटलो आवशे 1.45 गुणिया 10 नी माइनस 3 घात कूलम आ गोळा परनो कुल विद्युत भार थाय के आ गोळा पर आटलो विद्युत भार रहेल छे नेक्स्ट तमने कीधु छे के गोळानी सपाटी माथी बहार जतु कुल विद्युत फ्लक्स तो गोळानी सपाटी माथी बहार जतु फ्लक्स मेळवू छे तो एना माटे आपणो सूत्र छे साई इज इक्वल टू क्यू अपोन एप्सिलॉन 0 तो आपणे जे ગૌસનો નિયમ છે એનો ઉપયોગ કરવાનો થશે કે આ જે ગોળો છે એના પરનો કુલ વિદ્યુત ભાર કેટલો એટલે કે ક્યુ સમજો અને ઈ જે વિદ્યુત ભાર છે ઈ ગોળા ઉપર સમગ્ર રીતે વિતરિત થયેલો છે તો અહીંયા આપણે આ કિંમત મૂકી દઈએ 1.45 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત એના છેદમાં 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત તો આ જે આપણું ફ્લક્સ છે ઈ ફ્લક્સ ની કિંમત આપણે કેલ્ક્યુલેશન કરશું તો ઈ ફ્લક્સ ની કિંમત આવશે 1.6 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ તો આ જે છે મિત્રો આપણો રાઈટ આન્સર થશે 1.6 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ ચાલો એના પછી જે છે સ્વાધ્યાયનો 1.23 નો દાખલો તેની રકમ આ પ્રમાણે છે કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણ રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે લેમ્ડા સમજો તો તમને રકમ એ રીતે આપેલી છે કે અનંત લંબાઈનો રેખીય તાર છે આપણે એવું ધારી શકીએ
ત્યાંથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે P બિંદુ છે અને P બિંદુ પાસે તમને આ વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય આપી દીધું છે 9×10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ. હવે જો એક બીજી વસ્તુ મિત્રો, કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ધન છે, એટલા માટે તમે કહી શકો કે આના ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો હશે. અને એક બીજી રીતે કહેવાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે આ બિંદુ પાસે બહાર તરફ થશે, કારણ કે અહીંયા ધન વિદ્યુતભાર છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એકમ લંબાઈ દીઠ આના ઉપર વિતરિત થયેલો વિદ્યુતભાર. તો આપણે જે ગાઉસના નિયમના ઉપયોગો જોયા હતા થિયરીમાં, એમાં જેનો પહેલો જ ઉપયોગ હતો કે અનંત લંબાઈના સમાન વિદ્યુતભાર વિતરિત તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર છે આપણી પાસે આવું હતું, વિદ્યુત ક્ષેત્ર E બરાબર થશે લેમ્ડા / 2πε0 ઇન્ટુ R. હવે આમાં છે આપણે કિંમત મૂકવાની થશે, લેમ્ડા છે આપણે મેળવવાના છે, તો લેમ્ડા બરાબર E ઇન્ટુ 2πε0 ઇન્ટુ R. બધાની જે વેલ્યુ છે અંદર પુટ કરી દેશું, E ની કિંમત કેટલી આપેલી છે? તો કે 9×10⁴ 2π એટલે 2×3.14. એપ્સાયલોન 0 ની કિંમત 8.85×10⁻¹² અને આ જે આપેલા છે આ જે ડિસ્ટન્સ અહીંયાથી આ બિંદુ છે એનું અંતર 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર થશે. તમે આ જ લખી શકો R = 0.02 મીટર. તો આનું તમે સમગ્ર જે કેલ્ક્યુલેશન કરશો તો જે આપણો આન્સર થશે રાઈટ આન્સર, એ રાઈટ આન્સર તમારે આવશે 0.1×10⁻¹. 0.1×10⁻¹ કુલમ પ્રતિ મીટર, કારણ કે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા નો એકમ શું? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે કુલમ પ્રતિ મીટર. તો આપણો જે આન્સર છે એને આપણે આ રીતે પણ લખી શકીએ, 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર. તો આ થશે આપણે મિત્રો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા. એટલે આજે આ ટાઈપના જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઓફ એમસીક્યુ છે એમાં પૂછાતા હોય છે. આ જે ક્વેશ્ચન છે દાખલા તરીકે પૂછવા કરતા જે પ્રાયોરિટી છે એ મેન એમસીક્યુ છે એમાં મળી શકે, એટલે કે એમસીક્યુ માં એ પ્રશ્ન છે પૂછાઈ શકે. એના પછી બીજો જે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 1.24મો દાખલો, લાસ્ટ જે દાખલો છે, તો એમાં તમને કીધું છે કે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે, જે રીતે રકમ છે એ પ્રમાણે આપણે આકૃતિ છે દોરશું. કે પેલા તમને બે પ્લેટો આપેલી છે, બંને પાતળી જે પ્લેટો છે એકબીજાને સમાંતર અને એકબીજાની નજીક છે, આ રીતે સમજ. હવે આગળ એમાં કીધું છે કે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17×10⁻²² કુલમ પ્રતિ મીટર સ્ક્વેર ની મૂલ્યની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. એટલે આપણે એમ ધારી શકીએ કે આના ઉપર માની લો કે ધન વિદ્યુતભાર છે અને આ જે પ્લેટ છે એના ઉપર ઋણ વિદ્યુતભાર છે. આ પ્લેટ એક અને આ પ્લેટ બે, એની જે અંદરની સપાટી છે એની વાત કરે છે, એના ઉપર આ જે વિદ્યુતભાર છે વિતરિત થયેલ છે અને એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર આપેલ છે આપણને 17×10⁻². અને આની જે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે આટલી જ છે, −17×10⁻½ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આગળ એના અંદર તમને ત્રણ પ્રશ્ન કહ્યા છે. પહેલું કીધું છે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે શોધો.
जो अहीं आकृति में त्रण पॉइंट छे दर्शावुं, आ वन, आ टू अने आ थ्री, अने आज आपणा दाखलाना त्रण भाग छे, समजजो बराबर। पहला जे छे, पहलो जे अंदर तमने प्रश्न कर्यो छे ए के प्रथम प्लेट नी बहारना विस्तार में, बहारना विस्तार में એટલે કયું બિંદુ, આ પહેલા એ ની વાત કરી છે 1, ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે, તો આપણી પાસે જે સમતલ છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આપણને ખબર છે, સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E बराबर થાય सिग्मा अपॉन 2 ε0 એનું આપણે ફક્ત મૂલ્ય લખ્યું છે, આપણે આ ફોર્મ્યુલા છે નો ઉપયોગ કરવાનો થશે કારણ કે આપણને બે વિદ્યુત ભારિત સમતલ પ્લેટ આપેલી છે, સમજજો બરાબર। હવે મિત્રો જો એ સૂત્ર છે આપણને એવું કહે છે કે સમતલ થી બિંદુ કોઈ પણ અંતરે આવેલું હોય તો એના ઉપર આ વિદ્યુત ક્ષેત્ર ડિપેન્ડ નથી કારણ કે એમાં કે r આવતો નથી, ફક્ત શું આવે છે सिग्मा अपॉन 2 ε0। એટલા માટે હું એવું કહી શકું કે આ બંને સમતલ છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ પહેલા બિંદુ પાસે એક સમાન જ હતા, સમજો એના મૂલ્યો કેવા હશે એક સમાન રહી વાત છે ની, તો કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એની વાત કરવી પડે, તો હું લખી શકીશ બિંદુ એક પાસે બંને સમતલના लीते विद्युत क्षेत्र ना मूल्यों समान थशे, एटले के केटला तो क्या थी सिग्मा अपॉन 2 ε0, बन्ने ना मूल्य समान थशे। हवे विद्युत क्षेत्र ने आपणे दर्शावा छे, समझ तो जे पहेली जे समतल छे एना उपर कयो विद्युत भार छे धन, तो एने जो विद्युत क्षेत्र है आ बिंदु पास आ तरफ तमारे दर्शाव पड़े आ E1 सदिश, एनु मूल्य तो आ सिग्मा अपॉन 2 ε0, आ में E1 એટલે આ જે પહેલું સમતલ છે એના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે દર્શાવે, હવે આ જે બીજું સમતલ છે એના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો તમે જો આના ઉપર કયો વિદ્યુત ભાર છે નેગેટિવ તો એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે E2 સદિશ, E1 અને E2 આ બંનેના મૂલ્યો કેટલા હશે સિગ્મા અપોન 2 ε0, આ E1 હશે અને આ E2 હશે, પરંતુ અહીંયા બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી બિંદુ 1 પાસે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે કહેવાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર, ઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે શૂન્ય। નેક્સ્ટ બીજો અંદર જે તમને ક્વેશ્ચન કર્યો છે એમાં એવું કીધું છે કે આ જે બીજી પ્લેટ છે એની બહારના બિંદુ એટલે કે 3 ની વાત કરે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવો, તો સેમ આ જ રીતે હવે ફક્ત આપણે એની સમજૂતી જ આપશું કે જો આ જે છે સમતલ એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે તો આ તરફ હોય આ બિંદુ પાસે E2 સદિશ આપણે એને કહેશું, એનું મૂલ્ય કેટલું તો કે સિગ્મા અપોન 2 ε0, प्रथम प्लेट છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે આ તરફ હશે એટલે કે E1 સદિશ। હવે તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બંનેના મૂલ્યો તો એક સરખા જ, કેટલા સિગ્મા અપોન 2 ε0, સિગ્મા નું મૂલ્ય તો અંદર આપેલું જ છે, તો એ તમે બંનેનો આપણે સરવાળો કરશું એટલે બંનેની અસર અહીંયા નાબૂદ થઈ જાય, એટલે બિંદુ 3 પાસે विद्युत क्षेत्र अथवा तो परिणामी विद्युत क्षेत्र ई शून्य થશે, એટલે બે જે જવાબ છે કેવા આવશે શૂન્ય, એ અને બી ના બંનેના જવાબ છે કેવા આવશે શૂન્ય। લાસ્ટ તમને અંદર સી પોઈન્ટ કીધો છે, આ ખાસ સમજવાનું છે, આ જે બીજું બિંદુ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, સમજજો બરાબર, તો બીજા બિંદુએ પહેલા તો આપણે બંને સમતલનું વિદ્યુત ક્ષેત્ર અહીં દર્શાવે, તો જો જે પહેલું જે સમતલ છે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીં આ રીતે દર્શાવવું પડે E1 સદિશ, એનું મૂલ્ય આટલું સિગ્મા અપોન 2 ε0,
આ બીજું સમતલ છે એના કારણે આ બીજા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ તરફ થશે E2 સદિશ કારણ કે આ ઋણ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય જે તે બિંદુ પાસે ઋણ વિદ્યુત ભાર હોય અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા એન્ટર થાય ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બહાર નીકળતી હોય છે એટલા માટે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ રીતે દર્શાવી છે તો તમે અહીં જોઈ શકો બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ બે પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર બંને નો થશે સરવાળો E1 ને E2 ની કિંમત તો આપેલી છે અગાઉ કહી દીધી આપણે σ/2ε0 અહીં થશે σ/2ε0 σ/2ε0 અહીં થશે σ/ε0 આમાં આપણે વેલ્યુ પુટ અપ કરી નાખી ઈ બરાબર સિગ્મા ની કિંમત 17 × 10 − 12 એના છે ε0 એટલે 8.85 × 10 − 12 એટલે આ કેન્સલ થઈ જશે 10 − 12 અને 10 − 12 છેદમાંથી આપણે કેન્સલ કરી નાખશું તો આપણો જે રાઈટ આન્સર થશે એ આન્સર થશે 8.9 આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 8.9 × 10 − 10 ન્યૂટન પ્રતિ કુલમ તો આ જે છે આપણો રાઈટ આન્સર થશે અહીંયા જે છે એ સ્વાધ્યાયના દાખલાઓ છે એ પૂરા થાય છે મિત્રો એટલે જે લાસ્ટ જે દાખલો છે એ ખાસ સમજવાનો છે કઈ થિયરી ઉપર આધારિત છે એમાં કયું ફોર્મ્યુલા આવશે જો મિત્રો જે સ્વાધ્યાયના બધા જે દાખલા છે એકદમ સરળ છે મેઇન વસ્તુ શું છે તમારે કન્સેપ્ટ બરાબર તમને ખબર હશે એટલે તમે એનું કમ્પ્લીટ છે સોલ્યુશન છે કરી શકશો